આપણા દેશની અંદર કોઈ આતંકવાદી બંદૂક લઈને ઘૂસી આવે તો એની સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ પરંતુ આપણા દેશમાં એવા સફેદ પોષ આતંકવાદીઓ છે કે જે આપણી વચ્ચે રહે છે અને છતાં આપણે તેમનું કંઈ બગાડી શકતા નથી એવા જ કહેવાતા આતંકવાદીઓ વિશે તમારી સાથે આજે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ વાત કરવી છે એવા આતંકવાદીઓની જેઓ આપણી વચ્ચે રહે છે આપણી સાથે ફરે છે અને આપણે તેમને ઓળખતા નથી ઘટના એવી છે કે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની અંદર એક બ્રિજ બનાવવામાં આવ્યો સરકાર કામ તો બહુ સારા કરે છે પરંતુ આ કહેવાતા આતંકવાદીઓ આપણી જિંદગીને દોજક બનાવી દે અને આપણી જિંદગીને જોખમમાં મૂકી દે બની શકે કે મારા પરિવારનો કે તમારા પરિવારનો કોઈ સદસ્ય એક બ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું નામ તો બહુ સુંદર આપવામાં આવ્યું છે છત્રપતિ શિવાજી બ્રિજ છત્રપતિ શિવાજીના નામે બનેલું બ્રિજ પચાસ વર્ષ ચાલશે એવી ગેરંટી આપવામાં આવી હતી પરંતુ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આ બ્રિજ પાંચ વર્ષ પણ ટકી શકે તેમ નથી અખબારોમાં રોજ આ હટકેશ્વર બ્રિજના સમાચારો આવે છે સરકારી અધિકારીઓ તપાસ પંચનું નાટક કરે છે અને છેલ્લે કુલડીમાં ગોળ ભાંગવાની આખી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે તેની વાત કરીશું ગુજરાતની અંદર ને દેશની અંદર જે બ્રિજ બને છે એમાં કેવી રીતના કૌભાંડ થાય છે તે એક સમજવા માટે કેટલીક હકીકત તમારી સામે મૂકું છું સવાલ એવો છે કે જો બધા જ બ્રિજની અંદર કૌભાંડ થતા હોય તો કેમ બ્રિજ તૂટી પડતા નથી અને કેવી રીતના કૌભાંડ ચાલે છે તો કોઈ પણ બ્રિજ બનતો હોય એમાં ત્રણ મુદ્દા ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે પહેલો મુદ્દો હોય છે સિમેન્ટની ચોરી બીજો મુદ્દો હોય છે હલકી કક્ષાના સળિયા વાપરવા અને ત્રીજો મુદ્દો હોય છે જે પાયો ખોદવામાં આવે છે જે પિલર બનાવવામાં આવે છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે સિમેન્ટ ઓછો વાપરવો સળિયા નબળી કક્ષાના વાપરવો એ તો તમને સમજાઈ શકે છે પરંતુ પાયામાં કેવી રીતના ગોલમાલ થાય છે તેની આ વાત છે જ્યારે કોઈ પણ બ્રિજ બનતો હોય ત્યારે ડિઝાઇનર તેની એક ડિઝાઇન તૈયાર કરતો હોય છે રમત અહીંથી જ શરૂ થાય છે જ્યારે ડિઝાઇન તૈયાર કરવામાં આવે ત્યારે તો એવી રીતના ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે ડિઝાઇનર એવું માનીને ચાલે છે કે આ બ્રિજ બનશે એમાં ભ્રષ્ટાચાર થશે એટલે જે બ્રિજ એક કરોડ રૂપિયામાં બનતો હોય ડિઝાઇનર એ પ્રકારના માપદંડો એમાં દાખલ કરે છે કે બ્રિજની કિંમત લગભગ બમણી થઈ જાય છે એવું માનીને ચાલે છે કે એક કરોડ રૂપિયાની કટકી થશે વાત છે પાયાની ડિઝાઇનરે પાયો નક્કી કર્યો હોય કે દસ મીટર સુધી ખોદવાનું અને દસ મીટરનો પાયો હોય તો કોઈ દિવસ પાયો ડિઝાઇનરે નક્કી કર્યા પ્રમાણે હોતો નથી પાયો એના કરતા અર્ધિક ક્ષમતાનો હોય છે તો પછી આ ઓછી ક્ષમતા ના સળિયા સિમેન્ટની ચોરી પાયામાં ચોરી તો પછી આ બ્રિજ પડતા કેમ નથી તો જ્યારે આ જયારે માપદંડ નક્કી કરવામાં આવે છે ત્યારે નક્કી કરવામાં આવે છે કે એક સાથે ત્યારે આ બ્રિજની ક્ષમતા નક્કી થાય છે પરંતુ કોઈ દિવસ નક્કી થયા પ્રમાણેની ક્ષમતાની ટ્રકો એક સાથે ત્યાં ઊભી રહેતી નથી એટલે બ્રિજને નુકસાન થતું નથી આમ એસી ટકા બ્રિજો ભારતના એવા છે કે જેમાં ચોરી કરવામાં આવી છે સિમેન્ટની સળિયાની અને પાયાની સવાલ એવો આવે છે કે રાજકારણીઓ પૈસા ખાય છે રાજકારણીઓ ચોક્કસ પૈસા ખાય છે પરંતુ આ દેશના રાજકારણી ક્યારેય કોઈને એવું કહેતા નથી કે તમે નબળી કક્ષાનું બાંધકામ કરો અને એમને પૈસા આપો આ જે આખું નેક્સેસ છે એ એન્જિનિયરિંગ ટેરેરિસ્ટનું છે આપણા દેશની અંદર જે એન્જિનિયર્સ છે કોર્પોરેશનના હોય આર એન્ડ હોય કે કોન્ટ્રાક્ટરના હોય અમને એક સરસ નેક્સેસ ચાલે છે કે મિલકે લૂંટો બાટકે ખાઓ આ બ્રિજમાં એક્ઝેટ એવું જ થયું છે ડિઝાઇનરે જે ડિઝાઇન તૈયાર કરી તે પ્રમાણે બ્રિજ બન્યો પરંતુ જેનું કામ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે જેને તપાસવાનું હતું કે નક્કી કર્યા પ્રમાણે સિમેન્ટ વપરાયો છે નક્કી કર્યા પ્રમાણે સળિયા છે કે પાયા છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારી કંપનીએ અહીંયા જ ગોલમાલ કરી અને તેણે આ બ્રિજ સલામત હોવાનું સર્ટિફિકેટ આપી પહેલા એવું હતું કે કોર્પોરેશનના કે સંબંધિત સત્તાવાળાના એન્જિનિયરો જ આ સર્ટિફાય કરતા હતા કે ક્ષમતા પ્રમાણેનું કામ થયું છે કે નહીં તેમાં ગોલમાલના ના ચાન્સીસ ઓછા હતા કારણ કે તેઓ સરકારી કર્મચારી હતા નોકરી જવાનો અને જેલમાં જવાની ભીખ લાગતી હતી પણ આજે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન શરૂ થયું છે એ તો નરો ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર માટે એક નવું ટેબલ ઊભું કરી દેવામાં આવ્યું છે આ બ્રિજ હવે ચાલી શકે તેવી સ્થિતિ નથી અમારી જાણકારી એવું કહે છે પરંતુ આ જે ટેરરિસ્ટ એક્ટિવિટી કરનારા એન્જિનિયરો છે અમલદારો છે તેમણે આ બિલ્ડરને બચાવી લેવા આ કોન્ટ્રાક્ટરને બચાવી લેવાનો એક તકતો તૈયાર કર્યો છે જેની એ વાત તમને કરવી છે કદાચ તમને સાંભળીને આશ્ચર્ય લાગશે નક્કી એવું થયું છે કે આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં નહીં લેવા પરંતુ કોન્ટ્રાક્ટર આ બ્રિજને ધરાશય કરી દેશે અને નવો બ્રિજ મફતમાં બાંધી આપશે આ તો એવું થયું કે ચોર ચોરી કરે અને પકડાઈ જાય અને ચોરીનો માલ પાછો આપી દે તો ચોરને તમે છોડી મૂકો તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ડિઝાઇનરથી લઈ એન્જિનિયરથી લઈ કોન્ટ્રાક્ટરથી લઈ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર અને સંબંધિત ઇજનેરોએ આમાં સાથે લૂંટ કરી છે પરંતુ કાગળ ઉપર કોઈ દોષિત નહીં ઠરે ખરેખર તો આ જો વ્રિજ પડ્યો હોત તો મોરબી જેવી ઘટના આમાં દાખલ થઈ હોત જો સરકાર પ્રમાણિત છે અને સરકારના ઇરાદાને એક છે તો આ કોન્ટ્રાક્ટર સામે આ એન્જિનિયર સામે આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર સામે ખૂના પ્રયાસનો ગુનો દાખલ કરવો જોઈએ કારણ કે તેમના ભ્રષ્ટાચારને કારણે કોઈનો જીવ જવાનો હતો ખેર સરકારમાં આવી હિંમત નથી કારણ કે આ કોન્ટ્રાક્ટરોની વક ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી હોય છે જોઈએ અમે કેટલા સાચા પડીએ છીએ અમારી માહિતી અત્યારે એવી છે કે આ બ્રિજને તોડીને નવો બ્રિજ બાંધવામાં આવશે અને કોન્ટ્રાક્ટર મફત બાંધી આપવા તૈયાર છે કારણ કે હવે ચારે તરફથી દબાણ થયું છે આ બ્રિજ બહુ દિવસો હવે ઊભો નહીં રહે આ જ પ્રકારના ન્યૂઝ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને લાઇક કરો અને શેર કરો મને અને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર